बोलो। नमस्कार दर्शक मित्रों, जीएसटीवी अने द एचबीके न्यू हाईस्कूल ना संयुक्त उपक्रमे आयोजित पास थवाना पंचामृतना आजना आ प्रथम एपिसोड मा हूँ तमारा सौनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, धोरण 10 अने एमा पण विषय गणित, आम तो जिंदगी नी अंदर घणा बधा क्षेत्रों एवा होय छे विद्यार्थी मित्रों जेमा मार्जिन ऑफ एरर जीरो राखवी पड़े, कारण के त्यां पछी भूल ने सुधारवा माटेनो आपणी पासे समय नथी होतो। અને ઘણા વિદ્યાર્થીઓ એવા ગોડ ગિફ્ટેડ હોય છે કે એ લોકોને કશું કહેવું જ ના પડે, અને એવા વિદ્યાર્થીઓ પણ હોય છે કે જેને ગણિતને સમજવામાં થોડી તકલીફ પડે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એમાં નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે પ્રેક્ટિસ કરીએ અને જો સમજણ કેળવીએ તો એ વિષયને પણ ખૂબ સરળતાથી આપણા મગજની અંદર ઉતારી શકાય છે। આમ તો પાંચમા ધોરણથી બીજા ધોરણથી ગણિતનો પાયો નંખાય, અને હું તો એવું કહું છું કે ભાઈ ઝીરોથી શરૂ કરીએ અને નવે પૂરું થઈ જાય બસ, પછી તો સર્જાય આંકડાઓની માયાજાળ, પણ એ માયાજાળમાંથી જે રસ્તો કાઢે એ જ ધોરણ 10 ના સ્કોલર વિદ્યાર્થી કહેવાય, અને પછી તો આગળ વધે 12 સાયન્સ, અને પછી તો સ્કાય ઇઝ ધ લિમિટ। ગણિતની અંદર જે કંઈ આમ પ્રશ્નો ઉદ્ભવે છે એમાં સામાન્ય ભૂલો હોય છે, માઇનસ માઇનસ પ્લસ, પણ માઇનસ માઇનસ પ્લસ શામાં? બે ઋણ સંખ્યાઓનો સરવાળો કરો ત્યારે, બે ઋણ સંખ્યાઓની બાદબાકી કરો ત્યારે, પ્રશ્નાર્થ એક્સ વત્તા બે ભાગ્યા એક્સ વત્તા ત્રણ, એક્સ એક્સ નીકળી ગયા, નીકળે વિદ્યાર્થી મિત્રો? ના નીકળે, પરંતુ તમે જ્યારે પણ પદાવલીઓના સરવાળા બાદબાકી કરો છો ત્યારે આવું ચોક્કસ કરો છો। તો ભૂમિતિની અંદર જે અમૂર્ત ખ્યાલો છે એને મૂર્ત કરવાના આવે ત્યારે પણ તમે જ્યારે પાયાની સંકલ્પનાઓ હોય એ જ ખોટી સમજો છો, પરિણામે એની ઉપર રચાતી જે ભૂમિતિની હારમાળા કહીએ આપણે, એના જે પ્રમેય કહીએ, એના જે સિદ્ધાંતો કહીએ, એ સિદ્ધાંતોની અંદર ભૂલ છે એ બધી પછી સ્ક્વેર, પછી ઘન, પછી ચાર ઘાત, પછી પાંચ ઘાત એમ ગુણન થતું જાય। તો અહીંયા મારો તમને કહેવાનું તાત્પર્ય એ છે કે તમારા જે 1 થી 16 ચેપ્ટર છે એનો ગુણભાર છે, એના અસંખ્ય પેપરો પણ તમે લખી નાખ્યા છે, તો આ બધા પેપરોની અંદર તમે સામાન્ય ભૂલો પણ કાઢી હશે, એવા કઠિન બિંદુઓ પણ કાઢ્યા હશે, તો આ બધા જ તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ અમે ચોક્કસ લઈને આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણી સાથે જે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી ભાર્ગવભાઈ વ્યાસ, જે અમારી એચબીકે ન્યૂ હાઈસ્કૂલની અંદર ગણિત વિષયના તજજ્ઞ શિક્ષક છે, અને તમારા જે પ્રશ્નો છે મેં કહ્યા તે, પણ હવે માઇનસ માઇનસ પ્લસ ખાલી બોલીએ તો ચાલે નહીં, તો પ્રકરણ 1 થી 4 જે 24 તમારો ગુણભાર છે બોર્ડની પરીક્ષાના પરિરૂપમાં, એમાં તમે ક્યાં ભૂલ કરવાના એની ઉપર જ અમે આજે ફોકસ કરવાના છીએ। તો નોટ પેન લઈને તૈયાર છો ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો પ્લીઝ ભાર્ગવભાઈ તમારા આ નોલેજનું જ્ઞાન અમારા આ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દો અને એમના 3 ફિગર ની અંદર માર્ક્સ આવે એવું કરી બતાવો। નમસ્કાર દર્શક મિત્રો, આજના પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે આજે ગણિતના ધોરણ 10ની અંદર 1 થી 4 પ્રકરણની સઘન ચર્ચા કરવાના છીએ, એમાં સૌ પ્રથમ આપણે પહેલાં પ્રકરણ 1થી શરૂઆત કરીશું। પ્રકરણ 1 યુક્લિડની ભાગવિધિ, આ જે ચેપ્ટર છે એનું વેઇટેજ તમે જાણો છો મિત્રો કે 4 માર્ક્સ છે। આ 4 માર્ક્સની અંદર 2 માર્ક્સના એમસીક્યુ પ્રશ્નો પૂછાય છે અને 2 માર્ક્સના દાખલાઓ પૂછી શકાય। મુખ્યત્વે એમસીક્યુ માટે તમે ખાસ ટેક્સ્ટબુકના પ્રશ્નોની તૈયારી કરો, એ આધારિત ગુણધર્મો જે છે એ ગુણધર્મોની પણ તમે તૈયારી કરો તો વધારે યોગ્ય રહેશે। બીજી એક વાત કરું મિત્રો, તમે હમણાં જ આપણી પ્રિલિમ પરીક્ષા પૂરી થઈ છે, આ પ્રિલિમના મોટાભાગના પેપરો જો તમે જોશો તો ચોક્કસ તમને જોવા મળશે એમાં 2 પ્રકારના દાખલાઓ ખાસ પૂછાયા છે મિત્રો। પહેલો દાખલો યુક્લિડની ભાગવિધિ આધારિત ગુસા શોધવાનો દાખલો, એ સિવાય કેટલાક પેપરોની અંદર તમે જુઓ તો તમને એમાં અવિભાજ્ય અવયવની રીતે ગુસા કે લસા શોધવાનો દાખલો પણ પૂછાયેલો છે। આ સિવાય જો વાત કરીએ તો બીજી રીતની અંદર દ્વિપદી કરણીનું વર્ગમૂળ શોધવાનો દાખલો, સૌ પ્રથમ હું તમને એક વાત એ કરું કે યુક્લિડની ભાગવિધિનો જ્યારે પણ દાખલો પૂછાય ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવું, તમને સૂચના આપેલી છે કે તમારે યુક્લિડની ભાગવિધિથી જ દાખલો ગણવાનો છે, તો આપણે દાખલો એ જ રીતે ગણાવવો જોઈએ। હમણાં જ જે પ્રિલિમ પૂરી થઈ એમાંના ઘણા બધા પેપરોમાં અમે જોયું છે કે દાખલો યુક્લિડની રીતે પૂછાયો છે અને દાખલો ગણ્યો છે અવિભાજ્ય અવયવની રીતે મિત્રો, તો આ વખતે દાખલો સાચો હોવા છતાં પણ આપણા માર્ક્સ કપાઈ શકે છે, તો આ વાત ખાસ ધ્યાન રાખજો। બીજી એક વાત આ દાખલાની કે છેલ્લે જ્યારે પૂરો થાય દાખલો ત્યારે આપણે અંતિમ શૂન્યતર શેષ લખીએ છીએ મિત્રો, આ પદ પણ ભૂલાય નહીં એનું ધ્યાન રાખજો, નહીં તો આપણો અડધો માર્ક્સ કપાઈ શકે છે। હવે બીજી જે રીત છે દ્વિપદીકરણીનું વર્ગમૂળ શોધવાનો દાખલો મિત્રો, તો એ દાખલા માટે આપણે એક ઉદાહરણ મેં જે અહીં લખેલું છે જે તમને હું સમજાવું છું, પહેલાં તો આપણે દ્વિપદીકરણીનું સ્વરૂપ
કેવું હોય એ વિશે આપણે જરા ટૂંકમાં વાત કરી લઈએ તો એ સ્વરૂપ એ પ્લસ ટુ રૂટ બી સ્વરૂપ હોવું જોઈએ. એ પ્લસ ટુ રૂટ બી આ સ્વરૂપમાં હોવું જ જોઈએ, નહીં તો આપણે એને ગમે તે રીતે પણ ગુણાકાર કરીને ભાગાકાર કરીને જો એ પ્લસ ટુ રૂટ બીમાં બી જે વર્ગમૂળ છે વર્ગમૂળ બી એની આગળ બે લાવવા માટે આપણે ગણતરીમાં કંઈ પણ સાદુરૂપ આપીને પણ ગણતરી બતાવવી પડે અને એ આધારિત આપણે પ્રમાણિત સ્વરૂપ રચીશું. સૌપ્રથમ આપણે એક દાખલાની ચર્ચા કરીએ મિત્રો, તો આ એક દાખલો છે 7 + √48 વર્ગમૂળ શોધો. આ પ્રકારનો દાખલો તમે ઘણા બધા પેપરોની અંદર અત્યારે જોયો હશે. આ દાખલો આપણે કેવી રીતે ગણવો જોઈએ? હમણાં જ મેં વાત કરી કે રૂટ ઓફ એ પ્લસ ટુ રૂટ બી સ્વરૂપ આપણે લાવવાનું છે, તો રૂટ બી ના આગળના ભાગમાં આ એ છે એ બરાબર 7 છે, રૂટ 48 મતલબ કે બી બરાબર 48 છે, આપણે લાવવાના છે 12 2. તો એ કેવી રીતે લાવીશું મિત્રો? જેટલી સરળતાથી આપણે લાવી શકીએ એ રીતે આપણે વાપરવી જોઈએ. અહીં આપણે 48 જે છે એના અવયવો પડી શકે, તો 12 × 4 48 થાય, તો એમાંથી 4 જે છે વર્ગમૂળમાંથી જો આપણે બહાર કાઢીશું મિત્રો તો આપણને શું મળશે? 2 મળશે, એટલે કે 7 + √12 મળશે આપણને, બરાબર. હવે આપણે જાણીએ છીએ એનું જે સ્વરૂપ છે, રૂટ ઓફ એ પ્લસ ટુ રૂટ બી ઇક્વલ ટુ રૂટ ઓફ એક્સ પ્લસ રૂટ ઓફ વાય, જ્યાં એક્સ અને વાય શું છે? બી ના બે અવિભાજ્ય અવયવો, બરાબર. તો અહીં આપણે 12 ના એવા અવયવો પાડીશું કે જેથી એ અવયવો કેવા હોય એમનો સરવાળો કરતા આપણને શું મળશે? 7 મળે. તો એવા અવયવોમાં આપણને 4 × 3 એટલે કે 12 મળશે, બરાબર. આ જે 4 × 3 = 12 મળ્યા, એ જ પ્રમાણે આપણે અહીંયા ક્રમશઃ મોટો અંક આપણે પહેલો લખીશું, નાનો અંક આપણે પછી લખીશું, તો 4 + 3 + 2 √4 × 3 લખીશું. હવે આ જે પદ છે એ કેવું પદ છે એ વિશે થોડીક વાત કરું, તો આ એક પૂર્ણવર્ગ ત્રિપદી છે મિત્રો. તમે ધોરણ 8 થી ભણતા આવ્યા છો કે a² + 2ab + b² = a + b² તો એ પ્રમાણેની જ આ એક પૂર્ણવર્ગ ત્રિપદી છે મિત્રો, બરાબર. એને આપણે વ્યવસ્થિત ગોઠવીએ તો સૌ પ્રથમ આપણે પ્રથમ પદ લખીશું. તમે જાણો છો પૂર્ણવર્ગ ત્રિપદી કેવી રીતે લખેલી હોય છે, પ્રથમ પદ વત્તા મધ્યમ પદ આવશે, તો 2 × પ્રથમ પદ × અંતિમ પદ. આ પદને મેં વચ્ચે લાવી દીધું છે કારણ કે એ શું છે? આપણું મધ્યમ પદ છે મિત્રો, બરાબર. અને 3 ને આપણે ક્યાં લઈ જઈશું? પાછળ લઈ જઈશું, બરાબર. તો આ રીતે આપણી બની ગઈ પૂર્ણવર્ગ ત્રિપદી. આ કોની ત્રિપદી છે? તો તમે જાણો છો a² + 2ab + b² અને એ પ્રમાણે તમે જો પદ લખશો તો કેવી રીતે લખાશે? 4 નું વર્ગમૂળ + અંતિમ પદ એટલે કે એનું વર્ગમૂળ, અને આખા કૌંસની ઉપર આપણે શું લખીશું? વર્ગ લખીશું મિત્રો, બરાબર. હવે વર્ગનું વર્ગમૂળ કરીએ તો આ વર્ગ શું થઈ જશે મિત્રો? નીકળી જશે, અને એ પ્રમાણે જવાબ આવશે √4 + √3, અને 4 નું વર્ગમૂળ નીકળે છે, બરાબર. પૂર્ણવર્ગ સંખ્યા છે તો માટે આપણે લખીશું 2 + √3, આ આપણો ફાઇનલ આન્સર છે, બરાબર. આ રીતે આપણો દાખલો વ્યવસ્થિત ગણાય એ જરૂરી છે, બરાબર. હવે એક બીજો એક દાખલો છે, એ ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો, કારણ કે અહીં તો આપણને 12 2 નીકળતા હતા એ પ્રકારનો દાખલો હતો, તો સરળતાથી 2 મળી ગયા. પણ આ દાખલાની અંદર ના તો 12 આપણને 2 દેખાય છે કે ના અંદર પણ આપણને 2 દેખાય છે. જોઈએ આપણે એ દાખલાની અંદર. આ એક્ઝામ્પલ 2, √8 - √3 √7 મિત્રો, બરાબર. હવે અહીં આપણે 12 2 લાવવા છે, તો પહેલું તો આપણે 12 2 ની જગ્યાએ કેટલા મૂકેલા છે? 3 લખેલા છે. આ 3 ને આપણે પહેલા તો અંદર લઈ જવા પડે. હવે જ્યારે કોઈ પણ સંખ્યાને તમે વર્ગમૂળમાં લઈ જાઓ છો ત્યારે એ સંખ્યાનો શું થાય? વર્ગ થાય. તો 3 નો આપણે વર્ગ કરીએ, અંદર જાય એટલે શું થઈ જાય? 9, બરાબર. એ 9 નો આપણે 7 સાથે ગુણાકાર કરીએ, જવાબ શું આવશે મિત્રો? 63. માટે બીજું પદ લખ્યું √8 - √63, બરાબર. એ પછી આપણે આગળ જઈએ તો અહીંયા આપણે 12 2 લાવવા છે. એ માટે શું કરીશું? તો હવે આપણે 2 વડે ગુણવાની રીત વાપરીએ અને 2 વડે ભાગીએ, કારણ કે ગણિતમાં આપણે ઉપરના એકલા અંશના પદને કંઈ ગુણીએ તો કંઈ ચાલે નહીં, અંશ અને છેદ બંનેને ગુણીશું તો જ આપણું કામ સરળ બનશે, બરાબર, અને એ જ આપણું કામ સાચું દેખાશે. તો એ પ્રમાણે આપણે 2 વડે ગુણ્યા, 2 વડે ભાગ્યા. આ પદને આગળ લઈ જઈએ, 2 વડે અંદર ગુણાકાર કરું છું, 16 - √63, બરાબર, છેદમાં 2 લખું છું. હવે આપણે અહીંયા વાત કરી એ જ કે બી નું વર્ગમૂળ એટલે કે રૂટ બી, એમાં બી ના એવા અવયવો આપણે લઈશું જેનો જવાબ, જેનો સરવાળો શું આવશે મિત્રો? 16 આવશે, બરાબર. તો 63 ના એવા 2 ભાગ આપણે પાડી શકીએ છીએ, 9, 7, 63. અને બીજી એક વાત કહું, મોટાભાગના દાખલાઓમાં જે અંદર જે 2 ભાગ પડેલા છે એ જેના અવયવ મળતા જ હોય છે મિત્રો, મેક્સિમમ દાખલાઓ તમને આવા જોવા મળશે જ, બરાબર. અહીં આપણે એ રીતે અવયવો લખીએ, 9 મેં પ્રથમ પદ લખ્યું છે અને ડાયરેક્ટ મેં પૂર્ણવર્ગ ત્રિપદી લખી છે મિત્રો, કે 9 - √9 √7 + 7, બરાબર. હવે આ છે પૂર્ણવર્ગ ત્રિપદી. કઈ રીતે લખીશું? હવે a - √b a - b² કોનો છે એ વર્ગ? a² - 2ab + b² તો લખીશું √9 - √7 whole square
अपॉन रूट टू कर आज छेद में बे लीधा था एने मैं अलग वर्गमूल में लई लीधा रूट टू बराबर वर्ग नर्गमूल करिए फरी पाछो वर्ग शू थी जैसे निकली जैसे आग जो रूट नाइन माइनस रूट सेवन अपॉन रूट टू હવે આપણે શું કરીએ છીએ આપણે નિયમ આપેલો છે છેદ કદી અસમય ન હોવો જોઈએ મિત્રો આપણો ફાઇનલ આન્સર હંમેશા છેદ સમય હોય ત્યારે પૂર્ણ થાય છે તો એ પ્રમાણે આપણે સમયીકરણ કરીશું બરાબર સમયીકરણ કરવા માટે શું કરવાનું છેદમાં જે અસમય સંખ્યા છે એના વડે અંશને અને એના જ વડે છેદને આપણે ગુણીશું બરાબર તો એ પ્રમાણે થ્રી માઇનસ રૂટ સેવન લખી અહીંયા રૂટ ટુ લખું છે એ પ્રમાણે રૂટ ટુ અપોન રૂટ ટુ લખું છું બરાબર કારણ કે રૂટ ટુ સાથે રૂટ ટુ નો ગુણાકાર થશે એટલે આપણો ફાઇનલ આન્સરમાં અંશનો છેદનો જે ભાગ છે એ અસમયની જગ્યાએ શું થશે સમય બની જશે અને અહીંયા ગુણાકાર કરીશું થ્રી રૂટ ટુ માઇનસ રૂટ ફોર્ટીન આ આપણો અંતિમ જવાબ રહેશે તો આ રીતે તમે દાખલાઓ ગણવામાં થોડું ધ્યાન આપશો તો ખૂબ જ સરળતા તમને રહેશે બીજું હવે આપણે પ્રકરણ બે ઉપર જઈએ છીએ બહુપદીઓ આ ચેપ્ટરની અંદર પણ ઘણી બધી અગત્યતા છે ઘણી બધું નાના પ્રશ્નો પૂછાય એવા છે ચેપ્ટરનું વેઇટ 6 માર્ક એમાં બોર્ડના પ્રશ્નપત્ર મુજબ 4 એમસીક્યુ પૂછાવાના છે તો ઘણી અગત્યતા કહી શકાય એમસીક્યુ વધારે પૂછાય છે એમ પણ કહી શકાય આ 4 એમસીક્યુ જે છે એ સિવાય બદલાઈ પણ શકે એવી પણ શક્યતા કેટલીક વાર 3 માર્કના એમસીક્યુ 3 માર્કનો દાખલો પણ પૂછી શકાય એની અંદર આપણે જે અગત્યની બાબત છે એની વાત કરીએ તો મિત્રો બહુપદીના આલેખો અને એની અંદર એના ઉકેલ કેવા હોય એની ચર્ચા આપણે કરવી છે અત્યારે તો અહીં આપણને એક દ્વિઘાત બહુપદી આપેલી છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી મિત્રો આ જે બહુપદી છે એ આધારિત અગત્યના પ્રશ્નો કયા કયા પૂછી શકાય તેનો ઉકેલ કેટલો હોય બરાબર ઉકેલ જે મેં લખેલા છે એ પ્રમાણે જો આપણે વાત કરીએ અને તમે જાણો છો મિત્રો કે દ્વિઘાત બહુપદી છે એને વધુમાં વધુ બે શૂન્ય હોય અથવા તો એક શૂન્ય હોય અથવા તો એક પણ શૂન્ય ન હોય એમાં ખાસ એમસીક્યુ પ્રશ્નોમાં પૂછાતા પ્રશ્નોની અંદર આલેખ કેવો હોય એ પ્રકારનો એક પ્રશ્ન પૂછાય છે મિત્રો અને આવા પ્રશ્નોમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આજે પણ કન્ફ્યુઝન અનુભવે છે એમને તકલીફ આ જ છે તો આલેખ કેવો હશે એ આપણે સમજીએ હવે બરાબર તો અહીં મેં તમને 7 પ્રકારના આલેખ દર્શાવેલા છે અને અહીંયા જે શક્યતાઓ મેં લખેલી છે આ એ બી સી ના સ્વરૂપની અંદર આ શક્યતાઓમાં ઘણી બધી બીજી આગળ શક્યતાઓ વિચારી શકાય મેં માત્ર અહીંયા 7 જે આલેખ આપ્યા છે મિત્રો એની ચર્ચામાં એ 7 ઉદાહરણો લીધા છે બાકી ઘણી બધી શક્યતાઓ તમે વિચારી શકશો હવે મારે તમને તમે જાણો પણ છો કે બે પ્રકારના આલેખ મેઇન આપણે જોઈએ છીએ કે ઉપરની તરફ ખુલ્લો વક્ર અને નીચેની તરફ ખુલ્લો વક્ર બરાબર તો ઉપરની તરફ જે ખુલ્લો વક્ર છે ઉપરની તરફ ખુલ્લો વક્ર એમાં 1, 2 એ પછી 4 નંબરનો આલેખ અને 6 નંબરનો આલેખ આ તમામ જે આલેખ છે એની અંદર તમે જોશો મિત્રો તો બહુપદીમાં એક્સ વર્ગનો સહગુણક પહેલો બીજો ચોથો અને છઠ્ઠો આ દરેકની અંદર તમે જુઓ તો એક્સ વર્ગનો સહગુણક ધન છે મિત્રો એક્સ વર્ગનો સહગુણક અહીં 1 છે 1 છે 1 છે અને અહીંયા 2 છે તો જ્યારે પણ એક્સ વર્ગનો સહગુણક ધન હોય ત્યારે આપણે ચોક્કસ લખી શકીએ કે એનો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર આવે એ પછી બાકીની 3 શક્યતાઓ આપણે વિચારીએ તો ત્રીજો આલેખ 5મો આલેખ અને 7મો આલેખ આ 3 આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર છે મિત્રો તો એની અંદર આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ એક્સ વર્ગનો સહગુણક હંમેશા ઋણ જ હોય છે તો જ્યારે પણ એક્સ વર્ગનો સહગુણક ઋણ હોય ત્યારે એમ કહી શકાય કે આવા આવી બહુપદીનો આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર મળે બરાબર હવે બીજો એક પ્રશ્ન એમસીક્યુમાં જે પૂછાય છે એની વાત કરીએ કે આ જે બહુપદી છે એને કેટલા શૂન્યો હોય કેટલા શૂન્યો હોય બરાબર તો જ્યારે આ પ્રકારની જે આપણને બહુપદી આપવામાં આવે ત્યારે આપણે એમાં શું ધ્યાન રાખવું આપણે એ તો જાણી ગયા કે 3 શક્યતા છે એના માટે કાં તો વધુમાં વધુ 2 શૂન્ય હોય અથવા તો 1 શૂન્ય હોય અથવા તો શૂન્ય ન હોય તો એને આપણે અવયવની રીતથી આપણે સોલ્વ કરી શકીએ છીએ કોઈપણ પ્રશ્ન તમને જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે તમારે જે બહુપદી છે એનો મિત્રો અવયવ પાડી દેવો બરાબર અવયવ પાડતા જો શૂન્ય તમને 2 મળે 2 બીજ મળે તમને તો કહી શકાય કે 2 એના ઉકેલ છે એ પછી જો 1 ઉકેલ મળે 1 ઉકેલ મળે એટલે એ કેવી બહુપદી હોય મિત્રો જ્યારે પણ 1 ઉકેલ મળે દાખલા તરીકે 4 નંબરનો જે આલેખ છે એક્સ સ્ક્વેર માઇનસ 6x+9 તો અહીં આ પૂર્ણવર્ગ ત્રિપદી છે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ પૂર્ણવર્ગ ત્રિપદી હોય અને એનો જે આલેખ જે આવે તો એ માત્ર એક્સ અક્ષને સ્પર્શે છે મિત્રો બરાબર અને એ પછી 1 પણ શૂન્ય નથી એનો અર્થ એમ કરવાનો કે આ જે બહુપદી છે એના કોઈ અવયવ પડતા નથી બરાબર બીજી એક વાત કરું તમને કે જ્યારે પણ આ એમસીક્યુ પ્રશ્ન પૂછાય એમાં એક ઊંડાણવાળી જે બાબત છે એ તમને કહું કે બહુપદીના આલેખની અંદર જ્યારે આલેખ 2 બિંદુમાં છેદે છે એમ તમને કહેવામાં આવે બરાબર 2 બિંદુમાં
છેદે છે, આવો જે આલેખ છે એ પ્રકારની જે વાત કરું છું, એ પછી બીજો એક શબ્દ છે કે સ્પર્શે છે ક્યારે હોય, બરાબર? તો જ્યારે બે ઉકેલ મળતા હોય ત્યારે આલેખ બે બિંદુમાં છેદતો હોય છે, બે ઉકેલ મળે ત્યારે એ શું છેદે છે, બરાબર? પણ જ્યારે એક ઉકેલ મળે છે ત્યારે એ માત્ર સ્પર્શે છે એમ કહેવાય. આ આધારિત એક એમસીક્યુ પૂછી શકાય કે તમને એમ કહેવામાં આવે કે કોઈ બહુપદીનો આલેખ એક્સ અક્ષને છેદે છે, તો આપણે એનો જવાબ એમ આપવો જોઈએ કે એનો જે ઉકેલ છે એ તમને કેટલા મળશે, તો બે ઉકેલ મળશે મિત્રો. પણ આ જ પ્રશ્નને જો હું થોડોક ફેરફાર કરું મિત્રો, કે છેદે છે ની જગ્યાએ આપણે એમ લખીશું કે બહુપદીનો આલેખ એક્સ અક્ષને સ્પર્શે છે, તો જ્યારે આવી વાત કરવામાં આવે ત્યારે આપણે એમ સમજી લેવું કે એનો એક જ માત્ર ઉકેલ હોય, અને એમ કહેવામાં આવે કે બહુપદીનો આલેખ એક્સ અક્ષને છેદતો નથી, તો એનો મતલબ એમ થાય કે એને કોઈ પણ શૂન્ય નથી અથવા તો એનો કોઈ પણ ઉકેલ નથી. તો આ રીતે તમે આલેખને ખૂબ સારી રીતે સમજી શકો છો. આ ચાર્ટને થોડું ધ્યાનમાં લેશો તો ચોક્કસ તમને બહુ સરળતાથી માહિતી મળી રહેશે. તો આ પ્રકરણ બેની અંદર અગત્યની બાબત જે મેં સમજાવી એને ખાસ ધ્યાન રાખશો. હવે આપણે મિત્રો પ્રકરણ ત્રણની અંદર જઈએ છીએ. પ્રકરણ ત્રણ કે જેનો ગુણભાર 6 માર્ક્સ છે, એમાં પણ મોટેભાગે 4 માર્ક્સના એમસીક્યુ પ્રશ્નો અને 2 માર્ક્સના દાખલા, પણ કેટલીક વખત એમાં પણ સુધારો થઈ શકે, કારણ કે આ ચેપ્ટર ઘણા મોટા સારા દાખલાઓ પણ ધરાવે છે, જેના કારણે કેટલીકવાર 3 માર્ક્સના એમસીક્યુ અને 3 માર્ક્સના દાખલાઓ પણ પૂછી શકાય. હવે આપણે જે વાત કરવી છે એમાં જઈએ તો ચેપ્ટર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. હવે આ જે ચાર્ટ મેં તમને દર્શાવેલો છે મિત્રો, એની અંદર એ સમીકરણ યુગમના ઉકેલ કેવા હોય એની કેટલીક ચર્ચા આપણે કરેલી છે. એની ચર્ચા આપણે ખૂબ વ્યવસ્થિત રીતે સમજીએ તો તમારા ઘણા બધા પ્રશ્નો કે જે એમસીક્યુમાં પૂછાતા હોય છે એ સોલ્વ થાય એવા છે, બરાબર? પહેલું તો તમે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ એ જાણો છો. તો એ વ્યાપક સ્વરૂપની વાત કરીએ તો a1x + b1y + c1 = 0, જ્યાં a1² + b1² ≠ 0. એ જ રીતે મેં એક બીજું સમીકરણ લખ્યું છે એ જ ફોર્મમાં, પણ a2x + b2y + c2 = 0, a2² + b2² ≠ 0. આ જે શરત લખી એનો એક અર્થ તમને સમજાવું કે અહીં આપણને એમ કહ્યું છે કે એક્સનો સહગુણક અને વાયનો સહગુણક બંને એક સાથે શૂન્ય કદી હોતા નથી. જો હોય તો શું થાય? આ બંને જે પદો છે મિત્રો એ શૂન્ય થઈ જાય. શૂન્ય થઈ જાય તો પછી રહેશું માત્ર c1. c1 એટલે કે અચળ પદ રહેશે મિત્રો, અને અચળ પદ બરાબર 0 આવું ક્યારેય બની શકે નહીં. દાખલા તરીકે 5 = 0 આપણે બોલીએ તો એ કંઈ વાત સાચી નથી. માટે ખાસ તમારે વ્યાપક સ્વરૂપ કોઈ પૂછે તો તમારે આ બાબતને ખાસ ધ્યાન રાખવી. કેટલીક વાર આ પ્રકારનો એમસીક્યુ પણ પૂછી શકાય. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલો કેવા હોય તો એ માટે આપણે 3 શક્યતાઓ આપણને પાઠ્યપુસ્તકમાં જે દર્શાવેલી છે એ પ્રમાણે પહેલી શક્યતાનો આપણે વિચાર કરીએ કે જો a1b2 - a2b1 = 0 હોય મિત્રો, તો આવા સુરેખ સમીકરણ યુગ્મ જે છે એનો ઉકેલ અનન્ય હોય. અનન્ય હોય એટલે કે બે રેખાઓ પરસ્પર એક જ બિંદુમાં છેદે, બરાબર? આવા જે સમીકરણો છે એને આપણે સુસંગત સમીકરણો કહીએ છીએ, ઇંગ્લિશમાં એને કન્સિસ્ટન્ટ કહેવામાં આવે છે, બરાબર? આવા સમીકરણો સુસંગત છે. હવે સુસંગત શબ્દનો અર્થ પણ સમજવા જેવો છે. ક્યારેક આમાંથી પણ એમસીક્યુ તમને પૂછી શકે કે નીચેનું સમીકરણ યુગ્મ સુસંગત છે તો એને કેટલા ઉકેલ હોય, બરાબર? આ પ્રશ્ન જો આપણને પૂછાય તો એમાં વિવિધ વિકલ્પો આપણને આપવામાં આવે તો એનું વ્યાખ્યાની અંદર આપણો એક જવાબ છે કે જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એકથી વધુ ઉકેલ મળતા હોય તો એવા સુરેખ સમીકરણ યુગ્મને આપણે શું કહીશું? સુસંગત સમીકરણો કહીશું. ત્યારબાદ આપણે બીજા નંબરનો વિકલ્પ તપાસીએ. જો a1b2 - a2b1 = 0, બરાબર? પહેલું પદ ઇક્વલ ટુ 0, અહીંયા નોટ ઇક્વલ ટુ 0 હતું, ધ્યાન રાખજો મિત્રો. આ તફાવત જ આપણને ધ્યાન રાખવાનો છે, કારણ કે આમાં જ આપણી ભૂલો થાય છે, બરાબર? એ પછી b1c2 - b2c1 = 0 છે, એટલે બીજી શરત એમાં, અને c1a2 - c2a1 = 0. તો આ પ્રકારના સમીકરણ યુગ્મનો ઉકેલ ખાલીગણ મળે છે. ખાલીગણ છે એટલે કે બંને રેખાઓ પરસ્પર છેદતી નથી, બરાબર? એટલે કે એમનો ઉકેલ ખાલીગણ છે, બંને રેખાઓ પરસ્પર સમાંતર છે, બરાબર? આવા સમીકરણોને આપણે સુસંગત કહેતા નથી, કારણ કે એમને એક પણ ઉકેલ મળતો નથી, બરાબર? આ પ્રકારની જે રેખાઓ છે એ હંમેશા સમાંતર હોય છે, ક્યાંય છેદતી નથી. આ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આપણે ત્રીજા વિકલ્પની વાત કરીએ. બહુ જ અગત્યનો આ પણ વિકલ્પ છે એમ કહી શકાય કે જો a1b2 - a2b1 = b1c2 - b2c1 = c1a2 - c2a1 = 0. એનો મતલબ કે બધા જ મૂલ્યો આપણને જો 0 મળે મિત્રો તો
એનો ઉકેલ અનંત ગણ છે અને આવો જે ઉકેલ છે એના માટે આપણે એ સમીકરણ યુગમાં સુસંગત છે એમ તો કહીશું જ પણ આવી જે રેખાઓ છે એના માટે એક વિશિષ્ટ શબ્દ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે મિત્રો કે સુરેખ અવલંબી સમીકરણો આવા સમીકરણોને શું કહેવામાં આવે છે સુરેખ અવલંબી સમીકરણો આવો પ્રશ્ન પણ કેટલીક વખત એમસીક્યુમાં પૂછી શકાય કે દ્વિચલ સુરેખ સમીકરણનો યુગમાંના ઉકેલ બે રેખાઓ જે છે એ સુરેખ અવલંબી હોય તો એમનો ઉકેલ શું હોય તો મિત્રો આપણે ચોક્કસ કહી શકીએ કે એનો ઉકેલ અનંત ગણ છે એમ આપણે કહી શકીએ બરાબર તો આટલી બાબત જે છે એ ખૂબ જ ધ્યાનથી તમે સમજી લેજો અગત્યની બાબતોને નોટબુકમાં ઉતારી લેજો મિત્રો ખૂબ જ કામ લાગે એવી બાબત છે જે તમને એમસીક્યુમાં સારી રીતે કામ લાગશે હવે આપણે પ્રકરણ ત્રણ પ્રકરણ ચાર દ્વિઘાત સમીકરણ ઉપર આપણે જઈએ છીએ મિત્રો દ્વિઘાત સમીકરણનું વેઇટેજ 8 માર્ક્સનું છે જેમાં 5 માર્ક્સ એમસીક્યુ પૂછી શકાય એવી શક્યતા ખરી તો એ માટે આપણે તૈયારી એમસીક્યુની ખાસ કરવી પડે ઉપરાંત દાખલાઓ પણ પૂછી શકાય કેટલીક વાર 4 માર્ક્સના એમસીક્યુ પૂછાય અને અગત્યના સારા દાખલાઓ કુટ પ્રશ્નો આધારિત આવેલા છે કે જે આપણે ખાસ પ્રેક્ટિસ કરવી જોઈએ અને મુખ્યત્વે પાઠ્યપુસ્તકના દાખલાઓ પૂછાતા હોવાથી વધારે એની પ્રેક્ટિસ વધારે કરવી હવે આપણે સૌથી અગત્યની બાબત અને દ્વિઘાત સમીકરણનું જેને આપણે હાર્દ કહીએ કે શ્રીધર આચાર્ય સૂત્રની અંદર ડીનું મૂલ્ય ખૂબ જ અગત્યનું છે આ શ્રીધર આચાર્ય સૂત્ર આધારિત જે બે બીજ મળે છે કે આલ્ફા ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ રૂટ ડી અપોન ટુ એ અને બીટા ઇક્વલ ટુ માઇનસ બી માઇનસ રૂટ ડી અપોન ટુ એ બરાબર તો એની અંદર આપણને જે ડી મૂલ્ય છે એને આપણે વિવેચક કહીએ છીએ મિત્રો આ વિવેચક જે છે એ ખરેખર વિવેચન કરે છે તો એ દ્વિઘાત સમીકરણના બીજનું વિવેચન કરે છે અને માટે જેનું નામ છે વિવેચક બરાબર તો એ કેવી રીતે આપણે સમજીશું બરાબર ધ્યાનથી આ પ્રશ્નને સમજવા જેવો છે આમાંથી તમને ઘણા બધા પ્રશ્નો મળશે મિત્રો આ જે કઈ ચર્ચા છે એમાંથી 5માંથી 2-3 એમસીક્યુ પૂછી શકાય એવી પૂરેપૂરી શક્યતા હોય છે માટે ખાસ ધ્યાન આપજો તો ડીના મૂલ્યની અંદર 3 શક્યતા હોય વાસ્તવિક સંખ્યા આધારિત આપણે વાત કરીએ તો ડીનું મૂલ્ય 3 શક્યતાઓમાં એક પહેલું તો ડી ગ્રેટર ધેન 0 હોય ડી ગ્રેટર ધેન 0 એટલે કે ધન મૂલ્ય છે બીજું છે ડી ઇક્વલ ટુ 0 ડી ઇક્વલ ટુ 0 એટલે કે એનું મૂલ્ય શૂન્ય છે અને છેલ્લે ડી લેસ ધેન 0 એટલે કે ડીનું મૂલ્ય ઋણમાં મળે છે બરાબર એમાં પહેલી આપણે ચર્ચા કરીએ ડી ગ્રેટર ધેન 0 બરાબર હવે જો ડી ગ્રેટર ધેન 0 હોય મિત્રો તો એના બીજ કેવા હોય તો એ બીજ વાસ્તવિક હોય અને ભિન્ન હોય છે બંને બીજ અલગ અલગ છે બરાબર એ પછી બીજી એક વાત આગળ લઈ જઈએ આપણે કે આ બીજ કેટલીક વાર એવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે બીજના સ્વરૂપ વિશે ચર્ચા કરો આ પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકાય એવો છે તો એની સ્વરૂપની અંદર આ માહિતી પણ કેટલીક વાર આપણે એડ કરવી પડે કારણ કે એ પણ માહિતી અગત્યની છે આના વગર જવાબ અપૂરતો લાગે આટલી માહિતી આપણે લખી દઈએ એટલે માત્ર ચાલે નહીં કે બીજ સમ્મેય છે કે અસમ્મેય એ પણ આપણે સમજવું ખૂબ જરૂરી છે તો ડી ગ્રેટર ધેન 0 એ તો આપણે શરતમાં છે જ પણ ડીનું મૂલ્ય જે છે એ સમ્મેય સંખ્યાનો વર્ગ હોય મિત્રો સમય સંખ્યાનો વર્ગ એટલે સીધી ભાષામાં કહું તો ડી પૂર્ણ વર્ગ હોય તો એનું વર્ગમૂળ નીકળી શકે અને એ પ્રમાણે જો આપણે જોઈએ તો એ પ્રમાણે જો આપણે જોઈએ તો એનું વર્ગમૂળ નીકળે અને માટે બીજ કેવું બની જાય સમય બની જાય આ એક બાબત જો આપણી પાસ થાય તો આગળ આપણે બીજી એક શક્યતા છે એ પણ આપણે વિચારી શકીએ કે એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી બરાબર 0 આ દ્વિઘાત સમીકરણની અંદર આપણે એ બી સી એ બધા જ શેમાં આવેલા હોવા જોઈએ સમય સંખ્યા ગણ ક્યુમાં આવેલા હોવા જોઈએ બરાબર આ જો હોય તો જ આપણે કહી શકીએ કે દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક હોય ભિન્ન હોય અને સમય પણ હોય જ બરાબર આગળ આપણે ડી બરાબર 0 માટેની ચર્ચા કરીએ તો ડી બરાબર 0 જ્યારે ડી 0 મળે ત્યારે બીજ વાસ્તવિક હોય અને સમાન હોય મિત્રો બંને બીજ એક જ હોય છે એવું પણ કહી શકાય આ સમાન જે બીજ છે એના માટે કેટલાક સમાનાર્થી શબ્દો પણ કેટલીક વાર એમસીક્યુ પ્રશ્નોમાં પૂછી શકાય છે મિત્રો એ ખાસ તમે નોંધી લેશો એમાં એક તો આવૃત્ત બીજ કહેવામાં આવે છે એને અથવા તો એને સમાન બીજ આપણે જે કહ્યું એ પ્રમાણે આવૃત્ત બીજ શબ્દ છે એ પછી બીજો શબ્દ પુનરાવર્તિત બીજ છે મિત્રો બરાબર અને બીજો એક શબ્દ છે એક જ બીજ હોય આ બધા જ બીજ સરખા છે માટે એને આપણે શું કહીશું એક જ બીજ કહીશું આ પ્રકારના બીજનું સ્વરૂપ તમને કહું તો આ પ્રકારના બીજનું સ્વરૂપ છે માઇનસ બી અપોન ટુ એ કારણ કે આલ્ફા બરાબર આપણે લખીએ છીએ કે માઇનસ બી પ્લસ રૂટ ડી અપોન ટુ એ એની અંદર જો આપણે ડી બરાબર 0 નું મૂલ્ય મૂકીએ ડી બરાબર 0 નું મૂલ્ય જો આપણે મૂકીએ તો માઇનસ બી અપોન ટુ એ તમને મળે છે
बराबर अने ए आधारे बन्ने बीज सरखा मळशे। एमां पण एक शक्यता बीजी छे के आ बीज समय छे के नहीं, तो डी बराबर जीरो माटे ए बी सी बिलोंग्स टू क्यू जो होय एटले के एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी बराबर जीरो ना बधा ज सहगुणको क्यू मां आवेला होय। सीधू ज कहूं तो एक पण ऊपर क्यांय मूळ लागेलू न होय तो आपणे चोक्कस कही शकीए के आ बीज केवा छे, समय छे। मित्रों त्यारबाद आगळ वधीए ત્રીજી અને છેલ્લી શક્યતા માટે કે ડી લેસ ધેન ઝીરો હોય, તો ડી લેસ ધેન ઝીરો ક્યારે હોય બરાબર, એ માટે વાસ્તવિક બીજ ન મળે, ડીનું મૂલ્ય ઋણ છે બરાબર, અને ઋણ હોવાને કારણે બીજ મળતા નથી એવું આપણે કહી શકીએ, વાસ્તવિક સંખ્યા ગણ આરમાં એના બીજ ન મળે। તો આટલી અગત્યની જે ચર્ચા છે એ ખાસ ધ્યાન રાખશો મિત્રો, આમાંથી ઘણા બધા પ્રશ્નો આપણને એમસીક્યુમાં પૂછાઈ શકે એમ છે। આગળ બીજી એક ચર્ચા આપણે કરીએ, द्विघात समीकरणना बीज आल्फा अने बीटा जे आपणे मळे ए बीज नो सरवाळो, तो बे बीज नो सरवाळो आल्फा प्लस बीटा बराबर माइनस बी अपॉन ए, बे बीज नो गुणाकार आल्फा इंटू बीटा बराबर सी अपॉन ए, बे बीजो नो तफावत, बे बीजो नो तफावत मित्रों आल्फा माइनस बीटा बराबर रूट डी अपॉन ए। बन्ने बीज परस्पर विरोधी संख्या होय, बन्ने बीज परस्पर विरोधी संख्या होय तो बी बराबर जीरो मळे। मानो के आवुं एक उदाहरण तमने आपुं तो एक्स स्क्वेर माइनस फोर इक्वल टू जीरो, आना अवयव तमे पाड़ो तो एक्स माइनस टू मळशे, एक्स प्लस टू मळशे, आना बे बीज थशे टू अने माइनस टू बराबर, तो ए प्रमाणे बी बराबर जीरो मळे। अहीं एक्स स्क्वेर माइनस टू जे लखीए छीए एमां क्यांय एक्स आपणने देखातो नथी, एनो मतलब एम छे के बी बराबर जीरो छे। ए पछी बन्ने बीज परस्पर व्यस्त होय मित्रों बराबर, परस्पर व्यस्त बीज क्यारे होय के ज्यारे ax स्क्वायर प्लस bx प्लस c मां a अने c नुं मूल्य सरखुं होय एटले के c बराबर a थाय बराबर। ए पछी वात करीए सौथी अगत्यनी बाबत, कदाच आना विशे सीधे सीधी चर्चा आपणने टेक्स्टबुक नी अंदर नथी आपेली मित्रों, पण छतां अगत्यनो पॉइंट छे एम कही शकाय, केटलीक वार एमसीक्यू मां पण पूछी शकाय। तमे द्विघात समीकरणना चेप्टर नी अंदर उकेल शोधवा माटे पहेली रीत अवयवनी रीत वापरी बराबर, ए पछी तमे पूर्णवर्गनी रीते पण उकेल शोधो छो, त्यारबाद तमे श्रीधर आचार्य सूत्रनी रीते मित्रों उकेल शोधो छो। तो एनाथी आपणे उलट प्रश्न लईए के तमने बीज आपी दीधा छे अने तमारे ए आधारित द्विघात समीकरण मेळवानुं छे, तो ए माटेनो एक प्रश्न पूछी शकाय के जेना बीज आल्फा अने बीटा होय तेवुं द्विघात समीकरण, जेना बीज आल्फा अने बीटा होय तेवुं द्विघात समीकरण एक्स स्क्वेर माइनस કૌંસમાં લખીશું આલ્ફા પ્લસ બીટા, આ આલ્ફા પ્લસ બીટા એટલે કે આ બે બીજનો સરવાળો છે, તો એનો મતલબ થાય માઇનસ બી અપોન એ બરાબર, પ્લસ આલ્ફા બીટા, આલ્ફા બીટાનું મૂલ્ય એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ। આ મૂલ્ય આપણે અહીં મૂકીએ તો આપણને ચોક્કસ એનું દ્વિઘાત સમીકરણ મળી શકે છે। તો આ રીતે આપણે આ જે મૂલ્યો છે એમ કહી શકાય કે દ્વિઘાત સમીકરણની અંદર આ છ એક અગત્યના પોઈન્ટ છે જે તમે ખાસ ધ્યાનમાં રાખશો, તમારે નોટબુકની અંદર પણ ઉતારી લેશો મિત્રો। બીજી કેટલીક આપણે ચર્ચા છેલ્લે આપણે કરીએ તો દ્વિઘાત સમીકરણની અંદર અગત્યની બાબત હોય તો એ કૂટ પ્રશ્નોની છે મિત્રો બરાબર, કૂટ પ્રશ્નો જે છે એ આજે પણ જો મોટાભાગના વિદ્યાર્થીઓને તમે પૂછશો તો ચોક્કસ કહેશે કે મને કૂટ પ્રશ્નોની અંદર કેટલોક પ્રોબ્લેમ છે બરાબર। એ પ્રોબ્લેમની અંદર શું હોઈ શકે તો ખાસ કરીને માઇનસ પ્લસની જે ચિહ્નની નિશાનીની ભૂલ થાય છે એ બાબત બહુ જ અગત્યની છે મિત્રો, એના માટે આપણે કેટલીક ચર્ચા થોડીક બોર્ડ ઉપર હું કરું છું। મિત્રો આપણને સ્વાધ્યાયના કુટ પ્રશ્નોની અંદર થોડી ઝડપ રાખજો, સ્વાધ્યાયના કુટ પ્રશ્નો છે એની અંદર આપણને ઝડપના દાખલા કેટલાક આપેલા છે, એમાં ખાસ તમારે એ ધ્યાન રાખવાનું કે જ્યારે ઝડપ વધે, ઝડપ વધે ત્યારે સમય ઘટે એટલે કે કલાકમાં ઘટાડો થાય, ઝડપ ઘટે તો સમય વધે છે બરાબર। એ જ રીતે એવા જ ફોર્મેટ ઉપરના દાખલા જે કહી શકાય ભાવના વધારા ઘટાડાના છે, તો સામાન્ય તમે જાણો છો કે ભાવ વધે તો એક મિનિટ ગ્રામ ઘટે છે બરાબર, ભાવ વધે તો વસ્તુમાં ઘટાડો થાય, ભાવ ઘટે તો વસ્તુમાં વધારો થાય છે। અહીં તમારે એક ખાસ બાબત જો ધ્યાન રાખવી હોય તો જે મોટું મૂલ્ય હોય મિત્રો, જે મોટું મૂલ્ય હોય એમાંથી જ નાનું મૂલ્ય બાદ કરવું તો કદી તમને માઇનસ પ્લસનો પ્રોબ્લેમ થશે નહીં મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો અને